નમસ્કાર મિત્રો આજે આપણે બાગાયતની એક યોજના વિશે જાણીશું મિત્રો બાગાયતમાં ફળપાકો જેવા કે આંબા દાડમ લીંબુ અને જામફળમાં સહાય કેવી રીતે મેળવવી તેના વિશે જાણીશું મિત્રો ઘટકનું નામ આ રીતે રહે છે કે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો આંબા જામફળ દાડમ લીંબુ માટે સ્ક્રીનમાં દેખાય તે રીતે તમને આઈ ખેડૂત પોર્ટલ પર દેખાશે જેમ જેમાં તમારે અરજી કરવાની રહેશે હવે મિત્રો અરજી કર્યા બાદ જિલ્લાની બાગાયત કચેરી ખાતે નીચે મુજબના કાગળો જમા કરાવવાના રહેશે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ અરજીની નકલ આઠ અથા સાત બારના ઉતારા બેંકની પાસબુકની નકલ અને આધાર કાર્ડની નકલ હવે મિત્રો સહાયનું ધોરણ મિત્રો જનરલ ઓબીસી તથા અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સહાયનું ધોરણ સરખું રહે છે જે ટપક પદ્ધતિ સાથે સાઠ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને ટપક પદ્ધતિ વિના ચાલીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મળવાપાત્ર રહે છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સહાયનું ધોરણ ટપક પદ્ધતિ સાથે પંચોતેર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને ટપક પદ્ધતિ વિના પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મળવાપાત્ર રહે છે મિત્રો સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર રહેશે પ્રથમ વર્ષે સાહીઠ ટકા બીજા વર્ષે વીસ ટકા અને ત્રીજા વર્ષે વીસ ટકા એમ કરી કુલ સહાય મળવાપાત્ર થશે મિત્રો આ યોજનાનો લાભ વધુમાં વધુ ચાર હેક્ટરમાં મેળવી શકાશે હવે મિત્રો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂતો એટલે કે જનરલ તથા ઓબીસીના ખેડૂતોએ જો એક હેક્ટરથી વધુ વિસ્તારમાં લાભ મેળવવો હોય તો ટપક પદ્ધતિ અપનાવવાની ફરજિયાત રહેશે વધુમાં વધુ મિત્રો ચાર હેક્ટરની મર્યાદામાં લાભ મળવાપાત્ર રહેશે પરંતુ એક વર્ષે તમે વધુમાં વધુ બે હેક્ટરમાં લાભ મેળવી શકશો એટલે કે તમે આ વર્ષે બે હેક્ટરની અંદર અરજી કરી લાભ મેળવી શકો અને બીજા વર્ષે ફરીથી બે હેક્ટરની અંદર અરજી કરી ફરીથી વધુ વિસ્તારમાં લાભ મેળવી શકો એ રીતે તમે ટોટલ ચાર હેક્ટરની અંદર લાભ મેળવી શકશો હવે મિત્રો મંજૂરી મળ્યા બાદ જમા કરાવવાના બિલો રોપાનું બિલ જેનું તમે વાવેતર કરેલું હોય તે દાડમ લીંબુ જામફળ અથવા તો આંબા ખાતરનું બિલ દવાનું બિલ તલાટીનો વાવેતરનો દાખલો સાણિયા ખાતર તથા મજૂરીના વાઉચરો અને લાભાર્થીનો ફોટો પોસ્ટકાર્ડ સાઈઝમાં હવે મિત્રો તમે જે પાકનું વાવેતર કરેલ હોય તેના રોપા તમારે સરકાર માન્ય નર્સરીમાંથી ખરીદવાના રહેશે અથવા તો સરકારની કોઈ જાહેર સંસ્થા પાસેથી ખરીદવાના રહેશે